મહી મધ્ય પ્રદેશ માંથી નીકળી વિંધ્ય માંથી પસાર થઈ ગુજરાત ને આર પાર વિંધતી અને ખંભાત ના અખાત માં પડતી એક મોટી નદી, એક એવી નદી જે ત્રણ રાજ્યો માંથી પસાર થાય છે। મધ્ય પ્રદેશ ના મિંડા ગામ માંથી નીકળતી મહી નદી રાજસ્થાન ના વાગડ વિસ્તાર માં થઈને ગુજરાત માં દાખલ થાય છે અને અરબી સમુદ્ર માં ભળી જાય છે। સૌથી લાંબી નદી હોવાથી મહી હંમેશા છલકાયેલી રહે છે, પરંતુ આ વર્ષે મહીના પટ પણ સૂકા ભટ્ટ થઈ ગયા છે। વરસાદ લંબાતા ક્યારેય ન સૂકાતી મહી નદીએ પણ તળિયા બતાવી દીધા છે, જેના કારણે નદી જોતા એવો આભાસ થાય છે કે આ નદી નહીં પરંતુ કોઈ રેતાળ પટ છે। જો કે મહી નદીની આ સ્થિતિ જોતા હવે ખેડા જિલ્લાના લોકો પણ ચિંતિત થઈ ગયા છે। લોકોની ચિંતાઓ કેવી છે જરા તે પણ સાંભળો। દર વર્ષની જગ્યાએ દર વર્ષના સમયે આ વર્ષે બહુ જ ખરાબ સ્થિતિ છે, ખેડૂતોની સ્થિતિ બહુ દયનીય થઈ છે। તમે જુઓ તો દર વર્ષે અત્યારે આ સમયમાં તો નદીઓ બે કાંઠે વસતી હોય છે, એટલો વરસાદ પડી જાય છે। આ વર્ષે એવું છે કે ઉપર આપણે જોઈએ તો વાતાવરણ તો બંધાયેલું દેખાય છે, પણ વરસાદ આપણને જોવા મળતો નથી। એના કારણે તમે જુઓ તો મધ્ય ગુજરાતની અને એમાં ખેડા જિલ્લાની ચરોતર જિલ્લાની બધી જ નદીઓ સૂકી ભટ્ટ હોય એવું જોવા મળી રહ્યું। બારમાસી નદીઓ બની સૂકી ભટ્ટ, વર્ષો પછી દેખાયા નદીના તળિયા। ખેડા જિલ્લામાંથી મહી અને શેઢી સહિત કુલ 7 બારમાસી નદીઓ પસાર થાય છે, જે બારે માસ પાણીથી છલોછલ રહે છે, પરંતુ હાલ તમામ નદીઓ સુકાઈ રહી છે, નદીનો કાપ દેખાવા માંડ્યો છે। વર્ષો પછી નદી કાંઠાના લોકોએ નદીના તળિયા જોયા છે અને આ સૂકા ભટ્ટ તળિયા દેખાતા જ ધરતીપુત્રોને દુકાળના ભણકારા વાગી રહ્યા છે। ખેડૂતોની પરિસ્થિતિ તો અત્યારે દયનીય પરિસ્થિતિ જેવી હાલત ગણી શકાય, કારણ કે બધી જ રીતે ખેડૂત પીસાયેલો છે। ત્યારે અત્યારે કુદરતે પણ જો માર આપ્યો હોય એવું, અત્યારે 2-3 વરસાદ થઈ જવા હોવા છતાં જો પૂરતો વરસાદ પડ્યો નથી અને એના કમ્પેરમાં અત્યારે સરકારશ્રી તરફથી આ નહેરોમાં અને નદીઓમાં પાણી છોડવાની ભલામણ અમે વારંવાર કરીએ છીએ, છતાં પણ નદીઓ આ ખેડા જિલ્લાની નદીમાં પાણી જળ છે નહીં, નહેરોમાં જળ છે નહીં, તો સિંચાઈ માટે ખેડૂતોને ખૂબ જ મુશ્કેલી પડે છે, વાવેલું બીજ પણ બગડશે અને બધી જ રીતે તેને નુકસાની થાય એવા સંજોગો ઊભા થાય છે। મહી નદી કુલ 583 કિલોમીટરની લંબાઈ ધરાવે છે અને તે ક્યારેય સુકાતી નથી, પરંતુ આ વર્ષે તેના તળ દુકાવા એટલે કે મોટી મુશ્કેલીના સંકેત મળવા સમાન છે। હાલ તો શ્રાવણ મહિનાની શરૂઆત થઈ છે અને દર વર્ષે શ્રાવણ માસમાં સારો વરસાદ થતો હોય છે, તેવામાં સૌ કોઈ પ્રાર્થના કરી રહ્યા છે કે નીલકંઠના આશીર્વાદથી શ્રાવણ કોરો નહીં જાય અને વરસાદનું આગમન થશે। સંદીપ રાજપૂત, બીટીવી ન્યૂઝ, ખેડા।